વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ. તો ફ્રેન્ડ, ચૂંટણી પતી ગઈ, આચારસંહિતા હટી ગઈ, હવે બસ એક્ઝામો અને એક્ઝામની જે નોટિફિકેશન પોઝ કરવામાં આવી હતી, જે સ્ટેબલ કરવામાં આવી હતી આર્થિક અનામત બાદ, હવે તે તમામ એક્ઝામ ફરીથી ફોર્મ સાથે ચાલુ થશે. ઓકે, જેમાં આ પહેલી રિક્વાયરમેન્ટ જે પહેલાં જાન્યુઆરીમાં બહાર પાડવામાં આવી હતી, જે એગ્રીકલ્ચર યુનિવર્સિટીની હતી, 257 જુનિયર ક્લર્કની, જે 19 જાન્યુઆરીના રોજ બહાર પાડવામાં આવી હતી, જેને સ્થગિત કરવામાં આવી હતી EWS લાગુ કર્યા બાદ. તો ફ્રેન્ડ્સ, આમાં 257 જગ્યા છે જુનિયર ક્લર્કની આ એક્ઝામ છે એગ્રીકલ્ચર યુનિવર્સિટીની, જે ગુજરાતની 4 એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે, આણંદ, જૂનાગઢ, નવસારી અને સરદાર કૃષિનગર, જે દાંતીવાડા ખાતે જે યુનિવર્સિટી છે એની આ 4 જે યુનિવર્સિટીમાં જુનિયર ક્લર્કની પોસ્ટ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે. ઓકે, જેમાં આણંદમાં 60 છે, જૂનાગઢમાં 97, નવસારીમાં 32 અને જે કૃષિનગર છે ત્યાં આગળ 68 વેકેન્સી છે, સરદાર કૃષિનગર દાંતીવાડા ખાતે. ઓકે, તો ફ્રેન્ડ્સ, આમાં જે લાયકાત છે 12 પાસ પર છે. ઓકે, અને આની વધુ જે માહિતી છે ઓફિશિયલ નોટિફિકેશન આવ્યા બાદ આપણે ચર્ચા કરીશું, કારણ કે જે ગયા વખતે જ્યારે જાન્યુઆરીમાં આની ભરતી બહાર પાડવામાં આવી હતી ત્યારે એની લાયકાત 12 પાસ હતી, તો હોપફુલ આ વખતે પણ 12 પાસ જ હશે. ઓકે, અને આનો જે પગાર ધોરણ છે 19,950 આનો પગાર ધોરણ છે, તો આના વિશે ખ્યાલ આવજે. તો ફ્રેન્ડ્સ, આની જે લાસ્ટ ડેટ છે ઓનલાઈન અરજી કરવાની 2/7/2019, એટલે કે 2 જુલાઈ સુધી તમે અરજી કરી શકશો, તો આના વિશે પણ ખ્યાલ રાખજો. અને આ એક્ઝામ રિગાર્ડિંગ જે પણ કોર્સ હશે અને એમાં હું જે રીતના મારી રીતે મદદ કરી શકતો હોઈશ એ તમામ ટૉપિક પર આપણે આ એક્ઝામ રિગાર્ડિંગ પર ચર્ચા કરતા રહીશું. ઓકે, તો 2 જુલાઈ લાસ્ટ ડેટ છે, તો જ્યારથી 3 તારીખથી આનું ઓનલાઈન ચાલુ થશે, આની જે વેબસાઇટ છે www.sdau.edu.in પર, ઓકે, એના પરથી તમે ડાયરેક્ટ 3 જૂનથી ફોર્મ ભરી શકશો. આના રિગાર્ડિંગ જો બીજા ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકશો, જેનું નિરાકરણ કરવામાં આવશે.